ચલો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ સાત ની અંદર પાઠ નવ કરી ચૂક્યા છે દિવાળી સુધી બરોબર હવે પાઠ દસ વલયની અવકાશી સફર બહુ સરસ પાઠ છે આના લેખક છે કિશોર અંધારિયા આમાં એક ત્રણ મિત્રોની વાત કરવામાં આવી છે વિસ્મય વિરાટ અને વલય

મંગળ અમંગળ લઘુનવલ વલયની અવકાશી સફરના નામે વિજ્ઞાન કથાના પુસ્તકો પણ આપેલા છે લખેલા છે વલયની અવકાશી સફરને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળેલ છે જો આ પાઠને ગુજરાત સાહિત્યની અંદર એને પહેલો એવોર્ડ પણ મળેલો છે પહેલા નંબરે એવોર્ડ મળેલો છે વલયની અવકાશી સફર એક રોમાંચક સરસ મજાની વિજ્ઞાન કથા છે આ વિજ્ઞાન કથાનો ઉદ્દેશ ભાષાના માધ્યમ દ્વારા બાળકમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ કેળવવાનો હોય આ કથામાં કિશોર એટલે બાળકો કેવી રીતે અનુભવનું વિજ્ઞાન કામે લગાડે છે એનું સુંદર વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે અહીં કેટલાક અવકાશ વિજ્ઞાનને લગતા પારિભાષિક શબ્દોનો પણ આપણને સરસ એવો પરિચય મળેલો છે હવે પાઠ જોઈએ આપણે શાળાઓમાં ઉનાળું પડી ગયું હતું સ્કૂલોની અંદર વાત કરી આપણને ખબર છે ઉનાળું વેકેશન પડી ગયું હતું મે મહિનાની ઘેરી રાત હતી મે મહિનાની આપણને ખબર છે અંધારી રાત હતી તો આપણને ખબર છે અત્યારે મે મહિનામાં વેકેશન અને જૂન મહિનામાં સ્કૂલો ખુલી જાય બરોબર પણ અત્યારે કોરોનાની મહામારીના કારણે છ મહિનાથી આપણે સ્કૂલો બંધ છે પણ ખાલી ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખ્યું છે સરકારે તો આપણને ખબર છે મે મહિનાની કાજળ ઘેરી ગરમી હતી તો આ ગરમીની અંદર હવે વિસ્મય વિરાટ એટલા પાકા મિત્રો હતા ત્રણે એક જ ધાબે સૂતા હતા તો વિસ્મય વિરાટ વલય

વલયની અગાસીમાં તેઓ સાથે સૂતા હતા રોજની જેમ રાતના લગભગ સાડા બાર વાગ્યા હતા કેટલા તો કે રાતના લગભગ થયા છે વલયને ઊંઘ આવતી હતી પણ પેલા બંનેને નહોતી આવતી વલયને બહુ જ ઊંઘ આવતી હતી બરોબર પણ વિરાટ અને વિસ્મયને ઊંઘ નથી આવતી બરોબર તેઓ પથારીમાં પડ્યા પડ્યા વાતો કરી રહ્યા હતા શું કે છે તેઓ પથારીમાં પડખા ફેરવીને વાતો કરી રહ્યા હતા ઊંઘ નથી આવતી એટલે ગરમીના કારણે ફકરો ત્યાં જ વિસ્મયનું ધ્યાન આકાશમાં પ્રકાશિત એક લાલ ટપકા તરફ ગયું જો વિસ્મયનું ધ્યાન ક્યાં ગયું તો એક આકાશમાં પ્રકાશિત લાલ ટપકું મીંડા જેવું થયું તેનું ધ્યાન ગયું જે નીચેની તરફ આવી રહ્યું હતું જે નીચેની તરફ એ ટપકું ધરતી ઉપર આવી રહ્યું હતું તેણે બંનેને હાથથી ઈશારો કરી ત્યાં જોવા કહ્યું શું કે હાથથી ઈશારો કર્યો અને ત્યાં જોવા કહે છે વલય બોલી ઉઠ્યો વલય બોલી ઉઠે છે શું બોલે છે અરે આ વગર દિવારીએ રોકેટ કોણે ફોડ્યું પ્રશ્ન ચિહ્ન જુઓ કે અરે આ વગર દિવારીએ આ રોકેટ ક્યાંથી આવ્યું છે ફકરો પરંતુ તેઓની દારૂખાનાના રોકેટ હોવા વિશેની માન્યતા ધીરે ધીરે ભાંગવા લાગી એટલે ફટાકડાનું રોકેટ આપણે દિવાળીમાં જે ફોડીએ એ નથી ધીમે ધીમે એવી ખબર પડવા લાગી ટપકું મોટું થવા લાગ્યું જેમ જેમ પેલું અવકાશયાન ધરતીમાંથી આપણને ખબર છે નીચે ઉતરે એમ કે પેલું ટપકું જે છે એ ટપકું શું થાય છે મોટું થવા લાગ્યું જેમ જેમ નજીક આવતું ગયું તેમ તેઓ રાતા રંગનો પ્રકાશ પણ વધુ લાગવા લાગ્યો જુઓ જેમ જેમ પેલું ટપકું ધરતી ઉપર મોટું થવા લાગ્યું એમ પેલો રાતા રંગનો પ્રકાશ છે ને વધુ લાગવા લાગ્યો એની આસપાસનો આકાશ નો વિસ્તાર જળહળી ઉઠ્યો હવે એની આજુબાજુનો જે વિસ્તાર છે ને એ બહુ જ પ્રકાશિત થઈ ગયો છે એ પ્રકાશિત એટલો બધો થઈ ગયો તેમ ચમકવા લાગ્યો અને આ ચમકતો પદાર્થ જમીનથી નજીક પહોંચી ગયો અને જે આ ચમકતો પદાર્થ છે એ જમીનથી નજીક આવી ગયો છે વલયના ઘરની પાછળના ભાગે મોટું મેદાન હતું શું કે છે વલયના ઘરની પાછળના ભાગે એક મોટું મેદાન હતું જ્યાં દિવસે તેઓ ક્રિકેટ ક્રિકેટ રમતા હતા શું કે છે જ્યાં દિવસે તેઓ ક્રિકેટ રમતા હતા પાછળના ભાગે મોટું મેદાન હતું એટલે પેલો એ મેદાન મેદાન હતું એટલે ત્યાં એ પ્રકાશ ઉતર્યો જોવાનું એ હતું કે એનો કોઈ અવાજ જ નહોતો પેલું જે ટપકું ધીમે ધીમે મોટું થતું ગયું એમ પણ કે જોવાનું એ કે આનો કોઈ અવાજ આવતો નથી રાત્રિની નીરવ શાંતિમાં એટલે નીરવ એટલે એકદમ શાંત વાતાવરણ રાતના શાંત વાતાવરણની અંદર આ વિચિત્ર ઘટના જોઈ તેઓ અચંબામાં પડી ગયા અચંબા એટલે નવાઈ નવાઈ અચંબા એટલે નવાઈ તો કે આ વિચિત્ર બનાવ જોઈને નવાઈમાં પડી ગયા તેનો રાતો પ્રકાશ અગાશીમાં એમના સુધી પહોંચતો હતો એમનો આનો રાતો પ્રકાશ અગાશીમાં પહોંચી શકે છે ધાબામાં એમના સુધી એમ ચલો પાછળ સાહીઠ નંબરનું પેજ ફેરવો વિદ્યાર્થી મિત્રો એક અજ્ઞાત ડરથી તેઓ શ્રણવાર એકબીજા સાથે કંઈ બોલી ન શક્યા શું કે છે એક અજ્ઞાત બીકતાના કારણે તેઓ શ્રણવાર થોડીવાર તો એકબીજા સાથે કંઈ બોલી ન શક્યા આખરે વિરાટ ધીમા ભયભીત અવાજે બોલ્યો અને વિરાટ બીક લાગી હોય હોય એવા એવા બોલ બોલ્યો આ આવું મોટું પ્રકાશિત ગોરા જેવું શું હશે શું કે છે આવું મોટું પ્રકાશિત ગોરા જેવું શું છે અને અત્યારે વળી અહીંયા અને અત્યારે વળી અહીંયા ક્યાંથી આવ્યું વિસ્મયે તેનો હાથ હાથમાં લઈ કહ્યું ગભરાતો નહીં હવે વિસ્મયે એનો હાથ એના હાથમાં પકડીને કહ્યું તું ડરીશ નહીં ગભરાઈશ નહીં મારું અનુમાન એટલે કે મારી ધારણા સાચી છે આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે જુઓ આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે આપણા રોકેટ કે સ્પેસ શટલ જેવું આપણું રોકેટ હોય અથવા સ્પેચ શટલ હોય ને એના જેવું બીજા ગ્રહ ઉપરથી આ યાન આવેલું છે કે તું ડરીશ નહીં પરંતુ એથી કેટલાય ઘણું વધુ આધુનિક આધુનિક એટલે અત્યારના સમયનું યાન છે બરોબર ચલો ભલે બીજો વિચાર આવ્યો જો ભલેને એક બીજો વિચાર આવે છે હું નીચે જઈ મારા મમ્મી પપ્પા અને કાકાને જગાડું કે હું નીચે જઈ મારા મમ્મી પપ્પા કાકાને બધાને કે જગાડું ચલો વિદ્યાર્થી મિત્રો આ પાઠ અત્યારે આટલે સુધી રાખીએ બાકીનો આગળનો પાઠ આપણે આવતા પ્રિયડ લઈશું અને તમારે આ પાઠનું તમે શબ્દાર્થ લખી રાખજો બરોબર ગુજરાતીની નોટબુકમાં પાછળ શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ એક જ છે વાક્ય સહિત કરી રાખજો બરોબર સરસ પાઠ છે ને હવે વલયની અવકાશી સપ આવતા પરિડ્યા આટલે સુધી આપણે રાખીએ આજે ચલો